હું ભારતીય જનતા પાર્ટી જોડાયો ત્યારે કેટલાક આપણા લોકો બહુ કાગારોડ કર્યો, અને હમણાં તો દરરોજ જોડાય છે, ગીરે બોલતા જ નહીં. વરસાદ આવે ને રેટકા તો બહાર આવે, અને અલ્પેશ ઠાકોર તો વરસાદ નહીં વાવાઝોડું છે. તમને એટલું કહી દઉં, માણસની પ્રકૃતિ ક્યારેય ના બદલાય. એટલે તમે મને ગમે એટલો શાંત રાખવાનો પ્રયત્ન કરો ને. મિત્રો નમસ્કાર. લોકસભા 2024ની ચૂંટણીને હજુ સમય છે, હજુ તારીખો પણ જાહેર નથી થઈ, પરંતુ આ પહેલાં જ ગુજરાતની રાજનીતિમાં કંઈ રંધાઈ રહ્યું છે. ગુજરાતની રાજનીતિમાં હલચલ જોવા મળી રહી છે. પહેલાં જયેશ રાદડિયા અને હવે અલ્પેશ ઠાકોર. જયેશ રાદડિયાનો લોકોએ વિડીયો જોયો, લોકોએ વિડીયો તેનો સાંભળ્યો. એ વિડીયોમાં પોતાના સમાજ વિશે જ બોલે છે, પોતાના સમાજને ટકોર કરે છે, પોતાના સમાજને શિખામણ આપે છે. પરંતુ હવે વિડીયો વાયરલ થઈ રહ્યો છે ગાંધીનગર દક્ષિણથી ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો. અલ્પેશ ઠાકોર પણ પોતાના સમાજના અમુક લોકોને અનુલક્ષી કેટલીક વાતો કરે છે, અને આ વાતો આજે ખૂબ જ વાયરલ થઈ રહી છે. અલ્પેશ ઠાકોર કહે છે કે જ્યારે મેં પક્ષ પલટો કર્યો ત્યારે લોકો મને કહી રહ્યા હતા, સમાજના લોકોએ બહુ કહ્યું, પરંતુ આજે એ લોકો ક્યાં છે? આજે તો દિવસે ને દિવસે પક્ષ પલટો કરી લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે. ક્ષત્રિય ઠાકોર સેનાના એક સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા બંને પહોંચ્યા હતા. આ બંને ચહેરો, આ બંને નેતા ક્ષત્રિય ઠાકોર સેના સાથે જોડાયેલા ખૂબ જ મોટા નેતા છે, ખૂબ જ મોટો ચહેરો છે એમ કહી શકાય. બંને ક્ષત્રિય ઠાકોર સેનાથી શરૂઆત કરી હતી. આજે એક અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણથી ધારાસભ્ય છે, તો બીજા ધવલસિંહ ઝાલા બાયડ બેઠક પરથી ધારાસભ્ય છે. આ બંને હાજર રહ્યા હતા. અલ્પેશ ઠાકોરે તો ત્યાં સુધી કહી દીધું કે માણસનો સ્વભાવ હોય છે એ સ્વભાવ કદી પણ જતો નથી, એટલે કે તેને શાંત કરવાનું કોઈ કામ કોઈ કરતા હોય તો એ ન કરે, કારણ કે તેઓ શાંત રહેશે નહીં, તેવું તે બોલે છે. હવે આને શું સમજવું? શું લોકસભા 2024ની ચૂંટણી નજીક આવી રહી છે, તો હવે અલ્પેશ ઠાકોરને લોકસભા લડવી છે? શું અલ્પેશ ઠાકોરને ભાજપના મોવડી મંડળે છૂટ આપી છે કે તમે તમારે બોલો, તમે તમારે પહેલાંની જેમ પોતાના વક્તવ્ય આપો, બસ સરકારની વિરુદ્ધમાં ન હોવું જોઈએ? શું આ પ્રકારનું કહેવામાં આવ્યું છે? આ સવાલો છે. પરંતુ આ સવાલ એટલા માટે થઈ રહ્યા છે કારણ કે અચાનક અલ્પેશ ઠાકોર જે પહેલા બોલતા હતા એ માફક બોલવા લાગ્યા છે. આ પહેલા પણ એક સમારોહમાં સીઆર પાટીલ સાથે બેઠા હતા, ત્યારે પણ તેમણે પાટણ લોકસભા વિશે વાત કરી હતી, લોકસભા ચૂંટણી વિશે વાત કરી હતી. માફ કરશો, પાટણની, પરંતુ ફક્ત લોકસભા ચૂંટણી વિશે વાત કરી. એક અંદાજ આપ્યો હતો કે તેઓ કહેશે તો તેઓ લોકસભા પણ લડશે. આમ પણ છેલ્લા ઘણા સમયથી ચર્ચા છે કે પાટણ લોકસભા સીટ ભાજપ માટે છેલ્લી ઘડીએ માથાનો દુખાવો સાબિત થઈ શકે છે. ઠાકોર સમાજનું ગણિત કોઈ બદલી શકતું હોય તો તે ભારતીય જનતા પાર્ટીને અત્યારે લાગે છે કે તે અલ્પેશ ઠાકોર હોઈ શકે છે. અલ્પેશ ઠાકોર આ સમારોહમાં પહોંચ્યા હતા. અલ્પેશ ઠાકોર વિશે વધુ વાત કરવી છે, પરંતુ આ પહેલા તેમણે મીડિયા સાથેની વાતચીતમાં શું કહ્યું તે સાંભળો. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના મારા યુવાનોનો આગ્રહ હતો કે સાહેબ સ્નેહ મિલન એ કરવું છે, આપ આવો, પરંતુ મારે પણ આવું હતું અને મારે વાત મૂકી હતી શિક્ષણની, વ્યસન મુક્તિની વાત એ મૂકી હતી કે સમાજ એકતા, સમાજ એક થયો છે તો એક થયો છે તો એને આગળ કઈ રીતે લઈ જવો. આવનારા સમયમાં સમગ્ર ગુજરાતમાં જ્યારે આપણા ઈષ્ટ સમગ્ર દેશના રામચંદ્ર ભગવાનનું અતિ ભવ્ય મંદિર બન્યું છે તેમના જ નામ ઉપર ગાંધીનગરમાં સરકાર જોડે એક જગ્યા માંગવા જઈ રહ્યો છું, જેમાં શ્રીરામ શૈક્ષણિક સંકુલ બને અને એ જ શ્રીરામનો રથ ગુજરાતના ગામડે ગામડે શૈક્ષણિક ઉત્થાન માટે, સામાજિક ઉત્થાન માટે તમામ સમાજોના આશીર્વાદ સાથે એ ફેરવવા માગું છું. અને આપણે જ્યારે વાત કરી છે લોકસભાની, ત્યારે આપને એટલું ચોક્કસ કહું કે મા ભારતીને પરમ વૈભવ પર લઈ જવાનું કામ આદરણીય નરેન્દ્રભાઈએ કર્યું છે, અને નરેન્દ્રભાઈ તો આ વડનગરની પાવન ધરાના એવા યોદ્ધા છે, એવા યુગ પુરુષ છે કે જેણે આ દેશની કાયા પલટ કરી છે, આ દેશની આર્થિક સમૃદ્ધિ તરફ, આ દેશના એક એક ખૂણા ઉપર એ વિકાસ જાય, એક એક ખૂણા ઉપર તમામ લોકોની સુખાકારી વધે, એ મકાનોની બાબત હોય, આયુષ્યમાન ભારત કાર્ડના માધ્યમથી વાત હોય, એ તમામ સરકારી યોજનાઓના માધ્યમથી આખા દેશના તમામ ખૂણે જેમણે વિકાસની ગાથા પહોંચાડી છે, જેમણે સમગ્ર વિશ્વમાં આ ભારતનું નામ રોશન કર્યું છે, આ દેશમાં જેણે આ ભારતને તમામ એ સુખ સાહેબી આપવા માટેનો જે સંકલ્પ કર્યો છે, આ દુનિયાની અંદર જીડીપી આપણી એ વિશ્વની ટોપ 3 ની હોય એવો જે એક સપનું બતાવ્યું છે એવા દીર્ઘ દ્રષ્ટા યુગ પુરુષ
નરેન્દ્રભાઈની ધરા ઉપર મને આવવાનો ત્યારે મોકો મળતો ત્યારે મેં ઝડપી લીધો. અને જ્યારે એમની ચૂંટણી આવી છે જેમણે આ દેશના તમામ પ્રશ્નોનું સોલ્યુશન લાવ્યું છે, આ દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ દેશની આર્થિક સદ્ધરતા તમામ ક્ષેત્ર આગળ લઈ જ્યારે ત્યારે નરેન્દ્રભાઈની જ્યારે ચૂંટણી આવી છે ત્યારે અમે તો એમના હનુમાન છીએ અને એમના હનુમાન બનીને ગુજરાતની આખા દેશના ખૂણે ખૂણે એ કઈ રીતે એમનો આમને અમે આગળ વધારી શકીએ, કઈ રીતે એમના માટેનો જનાધાર વધારી શકીએ એનો પ્રયત્ન રહેશે. હું મારા સમાજને પણ અપીલ કરવા આવ્યો હતો કે આજે યુગ નરેન્દ્રભાઈનો છે અને જ્યારે યુગ નરેન્દ્રભાઈનો હોય અને જ્યાં દરિયો આપવા બેઠો હોય ત્યારે મારો સમાજ પણ એનાથી વંચિત ના રહે. મારા સમાજના ગરીબ લોકો અને મારા સમાજની સાથે જોડાયેલા ગુજરાતના તમામ ગરીબ લોકો, એ બક્ષીપણ દલિત આદિવાસીના એ તમામ સમાજો, એ તમામ ગરીબો પણ એ નરેન્દ્રભાઈની એ લાભ લે, એના માટે 100% જવાનો છું. અને આપને એ પણ કહું, અમારા સીઆર પાટીલે જે 5 લાખનો સંકલ્પ આપ્યો છે, તો 5 લાખ ઓછું બોલી ગયા સાહેબ, પણ આપણે એ કહું કે 7-7 લાખનો સંકલ્પ બધે પૂરો થશે. આજે તો મોદીભાઈ દેશ છે, મોદીમય દેશ હોય ત્યારે હું મારા યુવાનોને કહેવા આવ્યો છું, ચિંતા ના કરતા, જે શૈક્ષણિક સપનું મેં બતાવ્યું છે, મેં જે સપના બતાવ્યા છે સપના પૂરા કરવાની જવાબદારી મારી છે અને એ પૂરા કરવા માટે હું નરેન્દ્રભાઈની જોડે છું. મને સંપૂર્ણ ભરોસો છે કે નરેન્દ્રભાઈ કોઈ ગરીબોને નિરાશ ક્યારેય નથી કર્યા, તમને પણ નિરાશ નહીં કરે. ગુજરાતમાં સૌથી મોટી વસ્તી ધરાવતો ઠાકોર છે મારે. મિત્રો, તમને બધાને તો ખબર જ છે કે એનો જોગ 2022માં પણ ભારતીય જનતા પાર્ટી તરફ રહ્યો અને એના કારણે 156 તમે જુઓ. અને નરેન્દ્રભાઈના માટે સંપૂર્ણ લોકોની શ્રદ્ધા છે અને ઠાકોર સમાજની એકલા સુપરા વાત કરો, આખું ગુજરાત મોદીમય છે, આખો દેશ મોદીમય છે અને આખા ગુજરાતે ખોબલે ને ખોબલે મત ભારતીય જનતા પાર્ટીને આપ્યા છે. પછી એમાં બધા જ સમાજો આવી ગયા, બધા જ જાતિ ધર્મના લોકો આવી ગયા. ના ના, શક્તિ પ્રદર્શન ક્યાં, શક્તિ પ્રદર્શન કરવું છે ત્યારે તમને બધાને બોલાવીશું, ગાંધીનગર ફરતી 10 લાખ ભેગા કરીશ, ચિંતા ના કરો. શક્તિ પ્રદર્શન નહીં, આ તો મારા યુવાનોનું આમંત્રણ હતું, એના માટે આવ્યો છું. અને સાથે મારા મોદી સાહેબનો જ્યારે સંદેશો મૂકવાનો હતો એ સંદેશો પણ મૂક્યો છે. બે વાત હતી, સામાજિક મારું સંગઠન છે એ સંગઠન આખા ગુજરાતમાં વેગવંતું બને, તમામ લોકોએ જે વિચારધારા મૂકી છે વિચારધારા વધારે જીવંત રહે, અને આવનારા સમયમાં મોદી સાહેબની જે ચૂંટણી આવે છે એના તરફ બધાનો જોવા મળે કે જે પાર્ટીમાંથી આવું છું, જે પાર્ટી મને ગાંધીનગરનો ધારાસભ્ય બનાવ્યો છે, એક વિકસિત રાષ્ટ્ર સિટીની અંદર અને ત્યાં એ શહેરી અને સેમી અર્બનનો ઇલાકો ત્યાં મને ધારાસભ્ય બનાવ્યો છે, હું સંતુષ્ટ છું. મને જે જવાબદારી મળશે, તમે એવું પૂછી શકો મને કે પાટણની લોકસભાની સીટ કેટલી ભારતીય જનતા પાર્ટીની આવશે, તો એવું કહી શકું કે સાહેબે અમારા સીઆર પાટીલે 5 લાખનું કીધું, પણ મોદી સાહેબ ઉપર લોકોનો જે પ્રેમ છે એ 7 લાખ જઈ શકે છે. બીજું, આપણે વાત કરી કે એપ્રિલથી જે રથ ફરવાનું, શ્રીરામ શૈક્ષણિક સંકુલ, શ્રીરામ સ્કૂલ, કોલેજની યુનિવર્સિટીના સપના સાથે ગામડે ગામડે ગુજરાતના મુખ્ય 3 ખૂણાઓમાંથી આ રથ નીકળવાનો છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત, ગામડે ગામડેથી અનુદાન લઈ, ગામડે ગામડેથી ઈંટો લઈ, ગામડે ગામડેથી એ ફાળો લઈ અને ગાંધીનગરની અંદર ખૂબ મોટું ભવન, એક એવું ભવન બનાવવા જઈ રહ્યા છે કે જે શ્રીરામનું અતિ ભવ્ય મંદિર હોય અને અતિ ભવ્ય મંદિરની સાથે ત્યાં શિક્ષણની સુરાવર્તી હોય, ત્યાં શિક્ષણની વાત હતી. ના, હજુ તો શાંત જ છું અને આક્રમક બનવા માટેનું કોઈ કારણ પણ નથી, કારણ આવશે તો 100% આક્રમક બને. ક્ષત્રિય ઠાકોર સેનાએ જ અલ્પેશ ઠાકોરને મોટા કર્યા છે અને તેના થકી જ આજે તેઓ ધારાસભ્ય છે. તેઓ તે વાત માને પણ છે, પરંતુ વાત એ છે કે શું ભાજપ તેના પર વિશ્વાસ કરશે? શું ભારતીય જનતા પાર્ટીના સીઆર પાટીલ, અમિત શાહ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અલ્પેશ ઠાકોરને પાટણ લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે મેદાને ઉતારી શકે છે? તે અલ્પેશ ઠાકોર કે જે 2017માં કોંગ્રેસથી જીતે છે રાધનપુર વિધાનસભા, ત્યારબાદ પક્ષ પલટો કરે છે અને ત્યારબાદ ચૂંટણી હારી જાય છે. પેટા ચૂંટણીમાં તેમની હાર થાય છે અને ત્યારબાદ 2022ની વિધાનસભા ચૂંટણીમાં લવિંગજી ઠાકોર તેમને રાધનપુર વિધાનસભા છોડવા માટે મજબૂર કરે છે. અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણ જાય છે અને જીતે છે. તેમના મિત્ર ધવલસિંહની પણ કહાની તેવી જ છે. તેઓ બાયડ બેઠક પરથી લડ્યા, જીત્યા, પરંતુ પક્ષ પલટો કર્યો, ભાજપમાં આવ્યા કોંગ્રેસમાંથી અને ત્યારબાદ પેટા ચૂંટણીમાં હારી ગયા. 2022માં તેઓ અપક્ષ લડ્યા અને જીતી ગયા. જોકે તેઓ પણ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપે છે. ફરક ખાલી એટલો છે કે રાજીનામું નથી થયું અને ભાજપમાં ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા નથી. આ બંનેની વાત રહી, પરંતુ અલ્પેશ ઠાકોર પર શું વિશ્વાસ કરશે ભારતીય જનતા પાર્ટી? અને અલ્પેશ ઠાકોર પર વિશ્વાસ કરે પણ તો શું પાટણ લોકસભા બેઠક અલ્પેશ ઠાકોર જીતી શકે છે? અલ્પેશ ઠાકોર તો ત્યાં સુધી કહે છે કે ફક્ત 5 લાખની પરંતુ 7 લાખ સુધીની લીડ પાટણ લોકસભા બેઠક પરથી આવશે.
આટલો વિશ્વાસ છે આ માટે. આ પહેલાં પણ સી આર પાટીલ સાથે એક જાહેર પ્રોગ્રામમાં હતા ત્યારે પણ તેઓ બોલી ચૂક્યા છે લોકસભા ચૂંટણીને લઈ. એટલે તેમને મન તો છે, તેમને રસ તો છે લોકસભા ચૂંટણી લડવાનો, સાંસદ બનવાનો. જોવું રહ્યું આવનાર સમયમાં શું થાય છે. જયેશ રાદડિયાએ પણ પોતે નિવેદન આપ્યું છે. પોતે દિગ્ગજ નેતા છે જેતપુર જામકંડોરણા વિસ્તારમાં. પોતાના પિતાની છબી જે મજબૂત છે તેને આગળ વધારી રહ્યા છે. આ બંને નેતા નિવેદન તો આપે છે સમાજને અનુલક્ષીને, સમાજ વિશે, સમાજની વચ્ચે. પરંતુ જોવું રહ્યું કે ભારતીય જનતા પાર્ટી તેમને આગળ મોકલે છે કે નહીં, અને આગળ મોકલે છે તો આ જ સમાજ તેની સાથે રહે છે કે સામે. આપને શું લાગી રહ્યું છે? અલ્પેશ ઠાકોરને પાટણ લોકસભા લડવી જોઈએ. અલ્પેશ ઠાકોર પાટણ લોકસભા લડે છે તો જીતવાની શક્યતા કેટલી? અલ્પેશ ઠાકોરનું આ નિવેદન આપને કેવું લાગ્યું? શું અલ્પેશ ઠાકોર આ પ્રકારના નિવેદન આપશે તો તેને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપી દેશે? આ તમામ સવાલો છે, આપના જવાબની રાહ રહેશે. આપના વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.